गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपके धोरण 5 विषय गणित प्रकरण 3 केटला चौरस जेमा आपने थोड़ी समझूती मेळवी थी, जेमा के चौरस नु क्षेत्रफळ, लंबचोरस नी परिमिति। हवे आज आपणे आगळ समजीशुं जेमा आवे छे छाप करवानी। के बॉक्स आपेला होय छे एमां तमारा हाथनी छाप करवानी, वाघळा पगना निशान होय छे ए हवे आज आपणे समजीशुं। पेज नंबर 36 आपणाने अनुमान करवानुं छे कोनुं क्षेत्रफळ वधारे छे, तमारा पगनी छापनुं के आ पुस्तकना पानानुं। हवे आपणाने अनुमान करवानुं के छे के कोनुं क्षेत्रफळ वधारे छे, तमारा पगनी छाप के तमारुं पुस्तकनुं पानुं। तो शुं आवशे के पुस्तकना पानानुं क्षेत्रफळ छे ई वधारे छे, अपना पगनू छाप छे, एनू निशान छे, एनू ओछू क्षेत्रफळ होशे। हवे जोईए बी, कोनू क्षेत्रफळ ओछू छे? एक साथे 5 रूपियानी बे नोट के 100 रूपियानी एक नोट नू कोनू आवशे? हवे तमे 5-5 रूपियानी बे नोट राखो छो के 100 रूपियानी एक नोट राखो छो, बने माथी कोनू क्षेत्रफळ ओछू छे? तो 100 रूपियानी एक नोटनुं क्षेत्रफळ एक साथे 5 रूपियानी बे नोटना क्षेत्रफळ करता ओछू हशे। 5-5 रूपियानी बे नोट राखशो तो एनुं क्षेत्रफळ छे ई वधारे हशे, अने 100 रूपियानी एक नोटनुं क्षेत्रफळ छे ई ओछू हशे। 10 रूपियानी नोट जुओ, तेनुं क्षेत्रफळ 100 चोरस सेमी करता वधारे छे तो ना? 10 રૂપિયાની નોટ છે એનું 100 ચોરસ સેમી જેટલું ક્ષેત્રફળ હશે નહીં। હવે પ્રશ્ન ડી આપેલો છે કે વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ પીળા રંગના આકારના ક્ષેત્રફળથી વધારે છે, શા માટે? તો ના, વધારે નથી, બંનેનું ક્ષેત્રફળ છે એ કેવું છે? સરખું છે। તો વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ પીળા રંગના ક્ષેત્રફળ જેટલું જ છે। વાદળી રંગના ત્રિકોણને બરાબર કાપીએ। હવે જો આ જે વાદળી રંગનું છે એને બરોબર વચ્ચેથી કાપવામાં આવ્યું છે, તો બંને ટુકડા બાજુમાં આપેલા લંબચોરસમાં ગોઠવીએ તો બંનેનું ક્ષેત્રફળ સરખું થાય। હવે જો આ ત્રિકોણ આપેલું છે એમાંથી વચ્ચેથી બેના ટુકડા કરશું અને પછી આપણે આ લંબચોરસમાં ગોઠવીશું તો બંનેનું ક્ષેત્રફળ કેવું થશે? સરખું જ થશે। હવે આપેલું છે ઈ, પીળા રંગના આકારની પરિમિતિ વાદળી રંગના આકારની પરિમિતિ કરતા વધારે છે, શા માટે? તો જે અહીંયા લંબચોરસ આપેલું છે આ 3નું છે, આ 3નું છે, લંબચોરસમાં સામસામેની બાજુ હંમેશા કેવી હશે? સરખી હોય। આ 2.5 છે તો આ 2.5 છે, એવી રીતે આ 3.5 છે તો આ પણ 3.5 છે, તો આ કેવું હશે? એ 6નું હશે, માટે એની પરિમિતિ છે એ વધારે છે। હવે જોઈએ એના પછી મારો હાથ કેટલો લાંબો, તમારી હથેળીને બાજુ પરના ચોરસના ખાના પર મૂકી અને આંકી લો। તમે કેવી રીતે નક્કી કરશો કે કોની હથેળી મોટી છે, તમારી કે તમારા મિત્રની? તમારી હથેળીનું ક્ષેત્રફળ કેટલું છે કે ખાલી જગ્યા ચોરસ સેમી? હવે જેની આપણને ગણતરી કરવાની છે, હવે હું તમને જે સામે બોક્સ આપેલું છે એ બોક્સમાં સૌપ્રથમ તમારે પહેલા તમારા હાથ રાખી અને તમારી હથેળી છે એને દોરવાની છે। હવે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તમે કેવી રીતે નક્કી કરશો કે કોની હથેળી મોટી? તો હવે વિદ્યાર્થી મિત્રો, અહીં ધ્યાન રાખજો કે જે ચોરસ બોક્સ આપેલા છે એમાં તમારે તમારા હાથની હથેળી દોરવાની છે, ત્યારબાદ જે પૂરેપૂરું ચોરસ હોય કે જે આખું ચોરસ તમારી હથેળીની અંદર આવી જતું હોય એને એક ગણવાનો છે, અને અડધા કરતાં વધુ હોય કે જે ચોરસ છે એ અડધા કરતાં વધુ ચોરસ આવતું હોય તો એને પણ એક ગણવાનો છે, અને અડધું ચોરસ હોય એને એક દૂત્યાંશ એટલે કે 1/2 ગણી
सकवानुं छे। एना पछी आपणने क्षेत्रफळ शोधवानुं छे। पेज नंबर 37 ऊपर तमे जोई सको छो कि अहीं एक बॉक्स आपेलुं छे जेनी अंदर एक एक सेमीना एक एक चोरस बॉक्स आपेला छे। एना ऊपर तमने आवी रीते तमारी हथेड़ी राखवानी छे अने त्यार बाद एना ऊपर तमारे पेन्सिल थी दोरवानुं छे अने पछी गणवानुं छे। हजी पण हुं सूचना आपुं छुं कि जे आखो चोरस होय एने एक गणवानो छे, अर्धा करता वधारे होय त्यां पण आपणने एक गणवानो छे अने अर्धो चोरस होय त्यां आपणने एक दुत्यांश गणवानो छे। एवी रीते तमारी हथेड़ी दोरी अने एक एक आम टीक करतुं जवानुं छे अने गणतुं जवानुं छे। હવે એના પછીનો પ્રશ્ન છે કે મારા પગની છાપ લાંબી છે પરંતુ મારા પગની છાપ પહોળી છે તો કોનો પગ મોટો? હવે બે મિત્રો છે, એ કહે છે કે મારા પગની છાપ લાંબી છે અને મારો પગ છે એ પહોળો છે, તો હવે આપણે એ સમજીશું પગની છાપ। કોના પગની છાપ મોટી છે, તમારી કે તમારા મિત્રની? એ જ્યારે આપણે તમે બંને મિત્રો ભેગા થશો અને બંને મિત્રોના પગની જ્યારે છાપ દોરશો ત્યારે તમને ખબર પડી જશે। તમે આ કેવી રીતે નક્કી કરશો તેની ચર્ચા કરવાની છે। તો આપણે જેવી રીતે આગળ ક્ષેત્રફળ જોયું કે ચોરસ પેજ હોય એના ઉપર પગ રાખી અને પેલા આપણને ડ્રો કરવાનો રહેશે, ત્યારબાદ એ ચોરસ ખાના છે એ ગણવાના રહેશે। તમારા બંને પગની છાપનું ક્ષેત્રફળ સરખું છે। હવે આપણા બંને પગ જેમ કે જમણો અને ડાબો એ બંને પગનું ક્ષેત્રફળ છે એ સરખું છે જે તમારે શોધવાનું છે। પેજ નંબર 38 અહીંયા છે પેલા ગેંડાનું બચ્ચું। મારી ચામડીમાં ઘણી જ ઘડીઓ છે તેથી મારું ક્ષેત્રફળ વધારે છે। આ રીતે હવા મારા આખા શરીરને ઠંડુ રાખે છે। એના પછી હાથી કહે છે કે મારા પગની છાપનું ક્ષેત્રફળ કેટલું છે? એના પછી કીડી કહે છે કે મારા પગની છાપનું ક્ષેત્રફળ કેટલું છે એ આપણને શોધવાનું છે, પણ આપણે શોધી શકશું નહીં। એના પછી છે અનુમાન કરો કે કયા પ્રાણીના પગની છાપનું ક્ષેત્રફળ અને તમારા પગની છાપનું ક્ષેત્રફળ સરખું હશે। હવે તો આપણને અનુમાન કરવાનું છે કે કયા પ્રાણીની પગની છાપ અને આપણા પગની છાપ બંનેનું ક્ષેત્રફળ છે એ સરખું હોય, એ આપણને શોધવાનું નથી, માત્ર અનુમાન જ કરવાનું છે। અહીં કેટલાક પ્રાણીઓના પગની છાપના વાસ્તવિક કદ દર્શાવ્યા છે, તેમના પગની છાપના ક્ષેત્રફળનું અનુમાન કરો। હવે જુઓ અહીં આપણને પગની છાપ આપેલી છે, એક છે મરઘીના પગની છાપ અને બીજી છે કૂતરાના પગની છાપ। તો આગળ જે પ્રમાણે કીધું એ પ્રમાણે જોવાનું છે કે આખું ચોરસ હોય ત્યાં એક, પછી અડધા કરતાં વધારે હોય એને એક ગણવાનો અને અડધું હોય ત્યાં એક દુત્યાંશ ગણવાનો છે, અને જ્યાં સેજ જો અડધા કરતાં ઓછું હોય ત્યાં કાંઈ પણ જ ગણવાનું નથી। તો જુઓ અહીંયા અડધા કરતાં વધારે છે એટલે એક, બે અને ત્રણ, તો મરઘીનું બચ્ચાનું છે એ કેટલું થાય છે? ત્રણ ક્ષેત્રફળ કે ત્રણ ચોરસ સેમી। હવે એવી જ રીતે કૂતરાનું જોઈએ તો અહીંયા કૂતરાના પગની છાપ આપેલી છે, તો હવે આપણે ગણીએ। જુઓ આ જે ચાંચ દેખાય છે ત્યાં બધામાં અડધા કરતાં ઓછું છે એટલે એ એક પણ ગણાશે નહીં। આ બંને છે એ પણ અડધા કરતાં ઓછું છે, આ અહીંયા અડધા કરતાં ઓછું, આ બધા કેવા છે? અડધા કરતાં ઓછા, તે ગણાશે નહીં। તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, તો કેટલું થાય છે? આઠ ચોરસ સેમી। પેજ નંબર 39 ક્ષેત્રફળ ઝડપથી શોધવા માટે આ પ્રકારના મોટા ચોરસ અને લંબચોરસ બનાવો। હવે જો અહીંયા એક વાઘના પગની છાપ આપેલી છે જેમાં સૌથી પહેલા તો જે આખા ચોરસ આપેલા હોય છે એમને ગણવાના છે। તો જુઓ પહેલા જે આપેલા છે અહીંયા તમે જોઈ શકો છો કે હું ડ્રો કરું છું ત્યાં આખા ચોરસ આપેલા છે, એક, બે, ત્રણ, ચાર ને પાંચ, પાંચ કેટલા છે? આખા ચોરસ છે। બીજો શું નિયમ હતો?
કે અડધા કરતાં વધારે હોય એને પણ કેટલું ગણવાનું છે? એક ગણવાનું છે. તો જુઓ, અહીંયા અડધા કરતાં વધારે છે એટલે એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. આ જે સાતે સાત છે, તમે ચિત્રમાં જોઈ શકો છો કે જે અડધા કરતાં વધારે છે, અને જે અડધું છે એને એક દૂત્યાંશ ગણવાનો છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ છે એ અડધું છે, એટલે આ એક દૂત્યાંશ ગણાશે અને આને પણ શું ગણાશે? એક દૂત્યાંશ. જે અડધા કરતાં ઓછું છે એને કાંઈ જ ગણવાનું નથી. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ છે એ ગણાશે નહીં, અહીંયા પણ ગણાશે નહીં. એવી જ રીતે તમને હવે બીજા પગની છાપ છે એની ગણતરી કરવાની છે. આ તમામે તમામ તમને પાઠ્યપુસ્તકમાં કરવાનું રહેશે. થેન્ક યુ.